Good morning, Lydia Putro. Gaya gue ini indera prakarsi kita ada sebelumnya kacini. Enak pari itu perlu pari caya api tuh. Ini kacina kita setahun di sini mahi gak pari jasa menjelan yang kaki ini. Bisa menjadi. Oke, apa aja deh. Kita cek dokter darsana dorok ya. Ini putih kacina batni cek. Ini emni kacini mahi di. Ini bayan ini samjari di. Ane, ini dwara. Ini कच्छ सूचे कच्छ केवो प्रदेश छे ए विषय पत्र लखो छे એટલે આ પાઠનું પ્રકાર છે પત્ર લેખન અને એની બહેનને કચ્છ આમંત્રણ આપી અને બોલાવે છે એની મસાળની ભૂમિમાં તો કચ્છના રણ વિશેની આપણે માહિતી સમજ્યા હતા કચ્છ શું છે કચ્છનો પ્રદેશ કેટલો છે તો હવે આપણે આગળ બીજા સ્થળો વિશે જોઈએ કે કચ્છની ઉત્તર પૂર્વમાં રાજસ્થાન છે ધારો કે કચ્છનો પ્રદેશ છે એની એ ઉત્તરે ત્યાર પછી બનાસકાંઠા આ પૂર્વની અંદર આપણે કચ્છની એકદમ નજીક છીએ પાટણ દક્ષિણ પૂર્વમાં છે એ પાટણ છે સુરેન્દ્રનગર અને દક્ષિણમાં આખે આખો કચ્છનું અખાત છે દક્ષિણ પશ્ચિમે અને પશ્ચિમે આખો અરબી સમુદ્ર છે કચ્છની જે દરિયા કિનારો છે એને અરબી સમુદ્ર પણ કહેવામાં આવે છે હવે કચ્છમાં ખડી નામનો એક એવો ભાગ છે કે જેને ચારે તરફ પાણીથી ઘેરાયેલો છે જે પાણીથી ઘેરાયેલો પ્રદેશ હોય એને શું કહેવાય બેટ તો આ રણમાં પાણી ભરેલું રહે છે તમને મેં રણ વિશે ગયા વિડીયોમાં માહિતી આપી એટલે મેં કહ્યું કે આ કચ્છનું રણ અન્ય રણ કરતાં એક વિશેષ છે અલગ છે કેમ કે બીજા રણની અંદર તો ધૂળની ડગલીઓ હોય મોટા મોટા ધૂળના ઢગલા હોય પણ આ રણ એવું નથી આ રણની અંદર આઠ મહિના પાણી અને ચાર મહિના રણ સૂકું હોય છે એના કારણે સફેદ રણ આખું મીઠાનું પથરાયેલું રહે છે એના કારણે સફેદ રણ તરીકે ઓળખાય છે તો આ કચ્છની અંદર એક ઘડીરે પણ એક એવો બેટ છે બેટ એટલે દરિયાની અંદર છે જ્યાં બાજુ પાણી હોય છે બીજી જગ્યા પર શું કહેવાય બેટ રણમાં પાણી ભરેલું રહે એટલે એને બેટ કહેવાય ખડી બેટની વચ્ચે ધોળાવીરા નામે એક નાનું ગામ છે કચ્છનું આ ઐતિહાસિક સ્થળ છે ધોળાવીરા 1970-71 માં ધોળાવીરામાં કેટલાક પુરાતત્વીય પુરાવા મળે છે એટલે કે પ્રાચીન સમયમાં ખોદકામ કરતા જમીનની અંદરથી કેટલાક એવા પુરાવા મળે છે કે અંદર અહીંયા જૂના સમયમાં કોઈ નગર હશે કારણ કે નગરની અંદરથી જે જૂની જૂની વસ્તુઓ મળી આવી છે કોઈ વાસણ છે કોઈ વિગ્રહ જૂના સમયની મળી આવી છે એના ઉપરથી કહી શકાય કે આ એક અહીંયા જૂનું પ્રાચીન નગર હશે હડપ્પી સંસ્કૃતિની યાદ અપાવેલી છે પુથળ પુરાવી પ્રાચીનની હડપ્પી સંસ્કૃતિનું બધું આવે છે એમાં જૂના ધોળાવીરા પણ એક ઐતિહાસિક સ્થળ છે કચ્છના છેવાડે આવેલું ભારતનું પુરાણ પ્રસિદ્ધ 68 તીર્થ ગણાતું નારાયણ સરોવર આ નારાયણ સરોવરે પણ ત્યાંથી મહત્વનું ગણાય છે કેમ કે કચ્છની અંદર આજુબાજુ બધે જ્યાં જુઓ ત્યાં ખારું પાણી છે પણ એક આ નારાયણ સરોવર જ એવું છે કે જ્યાં મીઠા પાણી સરોવર છે અને ત્યાંનું પાણી મીઠું છે અને આ નારાયણ સરોવરની અંદર શિયાળામાં દેશ વિદેશમાંથી કેટલાક પક્ષીઓ આવે છે અને નારાયણ સરોવરમાં કેટલાક લોકો પોતાની પિતૃ દોસ્તી એવી બધી વિધિ કરવા માટે પણ ત્યાં આવતા હોય છે જેની ચારે તરફ સમુદ્ર અને વચ્ચે પાણીનું સરોવર છે ત્યાંથી 2 કિલોમીટરના અંદરે કોટેશ્વરનો દરિયો ગાજે છે આ કોટેશ્વરના દરિયા કિનારે મહાદેવનું મંદિર છે અને એ દરિયા કિનારાની એકદમ નજીક છે અને પૂનમની ભરતી વખતે આ દરિયાને પગથિયા સુધી પાણી આવે છે દરિયાનું છે મંદિરના પગથિયા સુધી કચ્છમાં આવું બીજું એક પ્રાકૃતિક સ્થળ ધીરોધરનું ગુરુ જ્યાં ધોરણનાથે તપશ્ચર્યા કરી તો ઉત્તરે રણના કાળ કિનારે કાળો ડુંગર બિરાજમાન છે જ્યાં ગુરુ દત્તાત્રેયના પગલા છે જે ગિરનાર પર્વત ઉપર જે ગુરુ દત્તાત્રેયના પગલા છે એ જ ગુરુ દત્તાત્રેયના પગલા અહીંયા કચ્છમાં છે અને કંઈક એવી માન્યતા છે કે સવારે ગુરુ દત્તાત્રેય ગિરનાર પર્વત ઉપર હોય છે અને સાંજે ગુરુ દત્તાત્રેય કચ્છમાં હોય છે તો આ ગુરુ દત્તાત્રેયના પગલા પર કચ્છની અંદર કચ્છની રાજધાની ભુજ શહેર વસેલું છે જે ભુજિયા ડુંગર ઉપર કચ્છનું આપણે જે બનાસકાંઠા ઉપર બનાસકાંઠા ઉપર
મુખ્ય સહેર એ ભુજ છે અને ભુજન પર્વત ભુજ્યો પર્વત છે ત્યાં ભુજનનું મંદિર છે આ સ્થળ વિશેષ ગણાય છે આ રણ દરિયો અને ડુંગરની વસાડે વચાળે વસેલા કચ્છને પ્રદેશને ભદ્રેશ્વર સુથારી કોઠારા જેવા સ્થાપત્યના ઉત્તમ નમૂના દર્શાવવામાં આવે છે ભદ્રેશ્વરનું જે જૈન મંદિર છે એ પણ એક વિશેષ મંદિર છે જેનું રવેચી માતાનું રમણીય સ્થાનક પણ છે આ સિવાય કચ્છની નાના મોટા ગ્રંથ સ્થાપકો પણ આવેલા છે હાજીપીરની દરગાહ છે રણમાં વસેલી છે અનેક સ્થળે વિંટળાયેલા છે કેટલાક સ્થળો જોવાલાયક કંડલા કચ્છનું મુંબઈનું બંદર પછી બીજું બંદર છે અને ગાંધીધામ ત્યાંનું આધુનિક ગણાતું નગર છે આધુનિક ગણાતું નગર એટલે કે એક પ્રાચીન ગાંધીધામ એ કચ્છની અંદર વિશેષ છે એ બહુ મોટી સિટી ગણાય છે જેમ અમદાવાદ મુંબઈ જે રાજકોટ સરોદરા જે સિટી છે એવી ગાંધીધામમાં પણ એક મોટી સિટી છે પણ બહુ મોટી સિટી છે અને કંડલા બંદરેથી કેટલાક માલ સામાનની હેરફેર અને લેવેચનું કામ આ ગાંધીધામથી થતું હોય છે રણમાં રહીને લોકોની આજીવન સેવા કરનાર દાદા મેકરણ જેવા સંત કવિથી કચ્છનું સાહિત્ય ઓળખાય છે જેમાં પછીથી ઘણા સાહિત્યકારો ભક્તિ આવે છે કહેવાનો મતલબ કે જૂનામાં જૂના કચ્છ વિશેની જે માહિતી આપનાર કવિ મુખ્ય મહાન સંત હતા એ સંત મેકરણ હતા એના પછી કેટલાય સંત મહાપુરુષો મહાત્માઓ થઈ ગયા એમને કચ્છ વિશેની માહિતી આપી તો લેખિકા એના પોતાનું પત્ર કચ્છ વિશેની માહિતી આપીને પૂરો કરે છે તો તેમની મોટી બહેન તરીકે તેમની બહેન સૌમિત્રીને કહે છે તો આપણા પ્રદેશ કચ્છની સુગંધ લે અને જલ્દી જલ્દી આ પ્રદેશમાં આવ હું તારી રાહ જોઈશ મેં લીધી છે તારી મોટી બહેનની એમ કહી અને આ પત્ર પૂરો કરે છે તો અહીં આપણે કચ્છની